दर्शक मित्रों, स्वागत छे આપનું રીયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પાલિકાની સમિતિની રચનામાં નો રિપીટેશન, 12 સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક કરાઈ। સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે પહેલીવાર મહિલાની વરણી। વરાછાની ધરમ એપાર્ટમેન્ટમાં ફૂડ વિભાગ તપાસ, લૂઝ ઘી અને કાઉ ઘીના સેમ્પલ લેવાયા। હજીરાના દરિયા કિનારેથી મળેલા 4 કરોડની કિંમતના ચરસના જથ્થાને છુપાવી રાખનાર 3 ઝડપાયા। બીઆરટીએસ રૂટ પર કરોડોના ખર્ચે લગાવેલા તમામ સ્પીડ ગેટ ભંગાર થયા। નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાઈ, અસરગ્રસ્તો માટે રાશન કિટ તૈયાર કરાય। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની જેમ જ પાલિકાની વિવિધ સમિતિની રચના પણ નો રિપીટેશન કરવામાં આવ્યું છે। આજે ભાજપની સંકલન બેઠકમાં વિવિધ 12 સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સાથે સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। આ નામ જાહેર થતાં જ અધ્યક્ષ પદ માટે પ્રબળ દાવેદારી કરનારા અનેક કોર્પોરેટરના મોટા પડી ગયા હતા। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી। શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા સંકલન બેઠકમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના નામ જાહેર કરવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી તરીકેની રેસમાં પાછળ રહી ગયેલા કેટલાક દાવેદારો મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રબળ દાવેદારી કરતા હતા। આ માટે તેઓને ભારે લોબિંગ પણ કર્યું હતું। જોકે આજે શહેર પ્રમુખે સંકલન બેઠકમાં નામ જાહેર કરતા તેમના નામ જાહેર થયા છે। કોર્પોરેટર ખુશાલ થઈ ગયા હતા, જેઓ તેઓ સમિતિના અધ્યક્ષ બનવા માટે પ્રબળ દાવેદારી કરતા હતા તેના મોઢા પડી ગયા હતા। પાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામોની વાત કરીએ તો આરોગ્ય સમિતિના અધ્યક્ષ પદે નેન્સી શાહ, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ પદે ભાઈદાસ પાટીલ, પાણી સમિતિના અધ્યક્ષ પદે હિમાંશુ રાવલજી, ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ પદે નાગરભાઈ પટેલ, સમાજ કલ્યાણ અને સંસ્કૃતિ સમિતિના અધ્યક્ષ પદે સોનલ દેસાઈ, ગટર સમિતિ અધ્યક્ષ તરીકે કેયુર ચોપટવાલા, કાયદા સમિતિ અધ્યક્ષ તરીકે નરેશ રાણા, તેમજ હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ પદે મનીષા આહિર, ગાર્ડન સમિતિ અધ્યક્ષ પદે ગીતા સોલંકી સહિતના સમિતિઓના અધ્યક્ષોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેને કારણે આ કોર્પોરેટરો ખુશાલ જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષમાં પહેલીવાર આવેલા આમ આદમી પાર્ટીએ પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મહિલાની નિમણૂક કરી છે। સુરત પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિરોધ પક્ષના નેતા તરીકે મહિલાની નિમણૂક થઈ છે। સુરત પાલિકા વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાની જાહેરાત કરવામાં આવી હતી। સૌથી નાની વયે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પાયલ સાકરિયાને મહાનગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વિરોધ પક્ષના ઉપનેતા તરીકે મહેશ અડગણની પસંદગી કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલા વિરોધ પક્ષના નાયબ નેતા તરીકે મુમતાઝ જમાદારની નિમણૂક થઈ હતી। જોકે અત્યાર સુધી વિરોધ પક્ષના નેતા તરીકે પુરુષ કોર્પોરેટરને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું। પહેલીવાર મહિલા કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતા બનાવાયા છે। સાકરિયા પાયલ છે અને હું વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલી કોર્પોરેટર છું। આજે અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે અને આજે હું સર્વપ્રથમ આમ આદમી પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે હું આમ આદમી પાર્ટીની સૈનિક છું। કારણ કે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે મહિલા સશક્તિકરણની વાતો હોય, મહિલાઓને આગળ કરવાની વાતો હોય, વિકાસની વાતો હોય, પણ આ માત્ર ને માત્ર બોલવામાં હોય છે, ખરેખરના જે રિયાલિટી છે એમાં નથી હોતું। જ્યારે આમ આદમી પાર્ટી આ બધું સાબિત કરીને બતાવ્યું છે, આજે મહિલાઓને આગળ કરે છે આમ આદમી પાર્ટી, યુથને આગળ કરે છે આમ આદમી પાર્ટી। આજે મારી એટલી નાની ઉંમર હોવા છતાં મને મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી, ટિકિટ આપ્યા બાદ મને જે લોકોનો સાથ સહકાર મળ્યો અને હું જીતી, ત્યાર પછી આજે જ્યારે વિરોધ પક્ષ નેતાની તરીકેની જ્યારે વરણી થઈ ત્યારે મને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે હું આમ આદમી પાર્ટીની સૈનિક છું। અને પ્રદેશના તમામ માનનીય ઈસુદાન ગઢવીજી, રાષ્ટ્રીય નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાજી, મનોજભાઈ સોરઠિયાજી, રામભાઈ ધડુક અને સુરત શહેરના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ નાવડિયા, તમામનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અને હું તમામને એક ખાતરી આપું છું કે હું જે મને જવાબદારી મળી છે એ તમામ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સુરત શહેરના જેટલા પણ કાર્યો છે, જે કંઈ અટવાયેલા છે અને ભવિષ્યમાં જે કરવા જોઈએ એ તમામ કાર્યો ઉપર અમે વિશેષ ધ્યાન આપીને સુરત શહેરના વિકાસમાં અમે સાથે મળીને કામ કરીશું।
વરાછા વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા અચાનક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ધરમ એન્ટરપ્રાઇઝમાંથી ફૂડ વિભાગે લૂઝ ઘી અને કાઉ ઘીના સેમ્પલ લીધા છે. હેલ્થ અને હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર તથા ડેઝિગ્નેટેડ ઓફિસર સ્થાનિક વ્યક્તિ દ્વારા માહિતી મળી હતી, જેના આધારે આજે ફૂડ વિભાગના ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વરાછા ઝોન એ માં કુલ 10 ફૂડ સેફ્ટી ઓફિસરોને અલગ અલગ 3 ટીમો બનાવી વરાછા ઝોન એ વિસ્તારમાં તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તે સમયે પુણા ગામ પુણા સીમાડા રોડ ખાતે આવેલ ગોદાવરી પાર્ક સોસાયટીમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા તપાસ કરાતા ધરમ એન્ટરપ્રાઇઝના નામની સંસ્થા મળી આવી હતી, જેમાં સંસ્થાના માલિક દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી આ સંસ્થા દ્વારા ઉત્પાદિત લૂઝ ઘી અને સ્વામિનારાયણ પ્રીમિયમ કાઉ ઘીના નમૂનાને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવ્યા છે અને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતના રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે એક યુવક અને 2 કિલો ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા હજીરા ખાતે રહેતા 2 ઈસમો પાસેથી આ જથ્થો લાવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી ચરસના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં અવારનવાર નશાયુક્ત પદાર્થ પોલીસ ઝડપી પાડે છે, તેઓએ સુરતની રાંદેર પોલીસને બાતમીના આધારે જતીન ઉર્ફે જગુ નામના ઈસમે અમને ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જતીન પાસેથી 2 કિલોથી વધુનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આરોપી અગાઉ હત્યા સહિત અન્ય 2 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ આરોપીને સુરત એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા ચરસનો જથ્થો હજીરાના નીલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક પાસેથી આ જથ્થો લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક આ બંને સુધી પહોંચી તેમની પૂછપરછ કરતા તેમની પાસે પણ ચરસ મળી આવ્યું હતું. પિંકેશ અને અભિષેક દ્વારા આ ચરસના જાડેજા ગ્રહોને અંદર જમીનમાં દાટી છુપાવવામાં આવ્યું હતું. બંનેની પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો દરિયામાંથી મળી આવ્યો હતો, તેથી બંને રૂપિયા કમાવાની લાલચમાં ચરસનો જથ્થો છુપાવી તેમના થોડા થોડા ગ્રામ વહેંચવા માટે રાખ્યું હતું. પોલીસે સમય સૂચકતા દાખવીને તાત્કાલિક કામગીરી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મળેલું તમામ ચરસ અફઘાની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. હાલ પોલીસે 3ની ધરપકડ કરી ચરસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના BRTS રૂટમાં ખાનગી વાહનોને રોકવા માટે 4 કરોડ 42 લાખના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા. આ સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીની બેદરકારીને કારણે તમામ ગેટ ભંગાર થઈ ગયા છે, તેથી આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પાલિકા દ્વારા BRTSમાં સ્વિંગ ગેટ લગાડવાના એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરિડોરમાં લગાવેલ 278 પૈકી ફક્ત 50 ગેટ જ કાર્યરત છે. સ્વિંગ ગેટ પાછળ રૂપિયા 4 કરોડ 42 લાખનો ખર્ચ માથે પડ્યો હોય તેવું સામે આવ્યું છે. ખર્ચ કરવા છતાં સ્વિંગ ગેટ કામ ન કરતા પાલિકાના ભાજપ શાસકોએ ગંભીર નોંધ લીધી છે. શાસકોએ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સ્થાયી સમિતિની બેઠકમાં તાકીદ કરી છે. BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ઘૂસી જતા હોવાથી બસ સ્ટેન્ડ પાસે સ્વિંગ ગેટ મુકાવ્યા હતા, જેને કારણે ખાનગી વાહનો આગળ વધી શકતા ન હતા. BRTS કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ અટકાવવા વર્ષ 2018માં 276 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા. એક સ્વિંગ ગેટ પાછળ 1.25 લાખનો ખર્ચ કરાયો હતો. એજન્સીને 3 કરોડ 73 લાખની સામે 3 કરોડ 37 લાખની ચૂકવણી થઈ હતી. હાલમાં માત્ર 50 સ્વિંગ ગેટ જ ચાલુ હાલતમાં છે, બાકીના તમામ ગેટ માથે પડતા ભાજપ શાસકોએ ગંભીર નોંધ લીધી હતી. જાહેર પરિવહન સમિતિના ચેરમેન તરીકે હેમાલી બોઘાવાળાએ અગાઉ કોરિડોરમાં જ ઉપવાસ પણ શરૂ કર્યા હતા. ત્યારબાદ સ્વિંગ ગેટ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ નહીં આવતા અંતે નિર્ણય લેવાયો છે. તાજેતરમાં નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાઈ હતી, જેથી અસરગ્રસ્તો માટે સુરતના દિવ્ય પથ માનવતાની મહેક ગ્રુપ દ્વારા વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ દ્વારા રાશન કીટ તૈયાર કરવામાં આવી છે અને અંકલેશ્વર તાલુકાના જૂના દીવા બોરભાઠા ગામમાં અસરગ્રસ્તોને રૂબરૂ મળી રાશન કીટ વિતરણ કરવામાં આવશે. મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં નર્મદા નદી પર આવેલા પૂરને કારણે અંકલેશ્વર તાલુકો તથા ભરૂચ અને નર્મદા જિલ્લામાં અને ગામોમાં તારાજી સર્જાઈ હતી, જેથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સુરતના દિવ્ય પથ માનવતાની મહેક ગ્રુપ તેમજ વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ દ્વારા રાશન કીટ બનાવવાનું નક્કી કર્યું હતું અને સેવાભાવી મિત્રોને અપીલ કરતા 1 જ દિવસમાં 151 કીટનું દાન મળ્યું હતું.
અંકિતના રસોડામાં જરૂરી દૈનિક તમામ વસ્તુ મૂકી છે। તેમજ આ ગ્રુપ દ્વારા અંકલેશ્વર તાલુકાના જૂના દીવા અને બોરભાઠા ગામમાં અસરગ્રસ્તોને રૂબરૂ મળીને કીટ વિતરણ કરવામાં આવશે। આ રાશન કીટમાં ઘઉંનો લોટ 3 કિલો, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો તેલ, 2 કિલો ખાંડ, 250 ગ્રામ મરચું, 250 ગ્રામ હળદર, 250 ગ્રામ ચા, 500 ગ્રામ મગ, 1 કિલો મીઠું, 1.5 કિલો બટેકા અને 1.5 કિલો કાંદાનો સમાવેશ થાય છે। તાજેતરમાં નર્મદામાં આવેલ પૂરને કારણે ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને કેટલાક તાલુકાઓ, અંકલેશ્વર વગેરે તાલુકાઓમાં ખૂબ તારાજી સર્જાઈ છે અને એ દ્રશ્યો જોતા અને જે બેહાલી લોકોની થઈ છે, લોકો બેઘર થયા છે, એના માટે અમે વિચાર્યું અમારા દિવ્યપત માનવતન મેઘ અને વિદ્યાકુંજ અને વિદ્યાદીપ ગ્રુપે કે આપણે કીટ બનાવીને આપણે મોકલીએ। જો કચ્છ સુધી પહોંચતા હોય ને મહાલ સુધી પહોંચતા હોય મહારાષ્ટ્ર સુધી, તો આપણા નજીકમાં અંકલેશ્વર સુધી પણ આપણે પહોંચીને મદદ કરવી જોઈએ એ ભાવથી અમે એક જ દિવસમાં દાતાઓને અપીલ કરી અને અમને ખુશી છે, આનંદ છે સૌ દાતાઓ પ્રત્યે કે એમણે માત્ર એક દિવસમાં અમને 151 કીટ અને એક કીટમાં તમામ ઘર વખરી જે ચૂલાની સામગ્રી હોય રસોઈની એ બધી સામગ્રી એડ કરી છે। લગભગ 15 કિલો જેટલું એક કીટમાં વજન છે અને દાતાઓએ ખૂબ ઉદાર હાથે અમારા વાલી મિત્રો, શુભેચ્છક મિત્રો, સોશિયલ મીડિયાના મિત્રો જે અપરિચિત છે, અપરોક્ષ છે, એ લોકોએ પણ ગૂગલ પેથી અમને કીટના પૈસા મોકલ્યા છે। આજે અમે એ કીટ બનાવીને અંકલેશ્વર મુકામે દીવા અને બોરભાઠા જે ગામ છે જે અતિ પ્રભાવિત છે ત્યાં આપવા જઈ રહ્યા છે। વર્તમાન સમયમાં ડ્રગ્સ એક મોટું દૂષણ છે, ત્યારે યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ દ્વારા પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ ગણેશ મહોત્સવમાં પણ યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રાખવાના પ્રયત્નો સુરત એક યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે। સુરતના મોટા વરાછા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। રામ મંદિરની થીમ આધારિત ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। 10-10 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। ગણેશ મહોત્સવની ઉજવણી શહેરમાં ધામધૂમથી થઈ રહી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। યુવાનોમાં જાગૃતિ આવે તે માટે ગણેશોત્સવના પ્રત્યેક દિને એટલે કે 10-10 દિવસ અલગ અલગ સામાજિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે। આ ઉપરાંત સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરની થીમ આધારિત ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। વર્તમાન સમયમાં ઘણા યુવાનો ડ્રગ્સના દૂષણથી પરેશાન થઈ રહ્યા છે અને યુવાનોને ડ્રગ્સના દૂષણથી લત ન લાગે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પણ ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણને ડામવા માટે અવેરનેસના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે। આ ઉપરાંત રામ મંદિર આધારિત થીમ તૈયાર કરવામાં આવી છે, તેમાં ગણેશ મંડપમાં 40-50 ફૂટની રામ મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। આ ઉપરાંત ભગવાન શ્રી રામ તેમજ હનુમાનજીની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે। પટેલ, આગામી વર્ષ દરમિયાન જ્યારે અયોધ્યા તીર્થ, રામ જન્મભૂમિ તીર્થ ખાતે અયોધ્યા મંદિરનું જ્યારે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને તે જ માટે અમે અહીં કિરણ હોસ્પિટલ 2 ગ્રાઉન્ડમાં મોટા વરાછા ખાતે 4 ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી અને અયોધ્યા મંદિરને પ્રતિકૃતિ રૂપે અયોધ્યા મંદિરની અંદર અમે ગણેશ સ્થાપનાનું આયોજન કર્યું છે। મુખ્ય હેતુ અમારો એ છે કે ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના વ્યસનને અટકાવવા માટે, યુવાધનને બરબર થતા રોકવા માટે અમે અહીં દરરોજ સાંજે ડ્રગ્સ બાબતેનું અવેરનેસનું એક નાટક તૈયાર કર્યું છે, તે પ્રતિકૃતિ રૂપે અને લાઈવ ડ્રામામાં લોકોને એક માહિતી આપવા માટે એક મેસેજ આપીએ છીએ અને ત્યારબાદ ડેઇલી મહાઆરતી કરીને એક સાંસ્કૃતિક ડાયરાનો આપણો જે ગુજરાતી વારસો જળવાઈ રહે તે માટે સાંસ્કૃતિક ડાયરાનું એક આયોજન કરીએ છીએ। સુરત શહેરમાં ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્ટાર ગેલેક્સીમાં ટેલર ફેમિલી દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે। તેઓ દ્વારા ઘણા વર્ષોથી પોતાના ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે।
આ વખતે તેમના ઘરે અમરનાથની થીમ સાથે બાપાની સ્થાપના કરવામાં આવી છે. 3-4 મહિના જેટલી મહેનત કર્યા બાદ આખી થીમ ઊભી કરવામાં આવી છે. મહત્વની વાત છે કે અમરનાથની થીમની સાથે તેમના ઘરે વિશિંગ બેલ અને કોન્સેપ્ટ પણ મૂકવામાં આવ્યો છે, જેમાં દર્શન કરવા આવતા ભક્તો બાપાના દર્શન કરી તેમની મનની ઈચ્છા કાગળમાં લખી બેલ વગાડી તેમને લખેલી ચિઠ્ઠી બોક્સમાં નાખી પોતાની મનોકામના માને છે. જ્યારે બાપાનો વિસર્જનનો સમય થાય ત્યારે આ તમામ ચિઠ્ઠી એટલે કે મનોકામના બાપાની જોડે વિસર્જન કરવામાં આવે છે અને બાપા સૌની મનોકામના પૂર્ણ કરે છે. આ કોન્સેપ્ટને લઈને દિવસ દરમિયાન 400-500 લોકો તેમના ઘરે દર્શન માટે આવે છે. આ કોન્સેપ્ટની સાથોસાથ તેઓ 5 દિવસ સુધી વિકલાંગ બાળકો અને વિધવા મહિલાઓને અનાથ આશ્રમના બાળકો આવા લોકોને બોલાવી તેનું મનગમતું ભોજન ખવડાવીને તેઓને આનંદ કરાવી 5 દિવસ પોતાના ઘરે ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. આજરોજ ધારાસભ્ય મનુભાઈ પટેલ તેમના ઘરે દર્શન માટે આવ્યા હતા. તેમણે પણ વિશિંગ બેલ વગાડી પોતાની મનોકામના લખેલી ચિઠ્ઠી ડ્રોપ બોક્સમાં નાખી હતી. વિશિંગ બોક્સની થીમ અમે રાખી છે. છેલ્લા અમે 3-4 વર્ષથી આ થીમ રાખેલી છે. અમે રિપીટ કરીએ છીએ. આમાં ભક્ત આવે છે, પોતાની મનોકામના પૂરી કરવાની અપીલ કરે છે ગણપતિને. ગણપતિજી સામે પોતાની વિશ માને છે અને ઘંટરી વગાડે છે અને પોતાની વિશ લખીને ચિઠ્ઠી બોક્સમાં મૂકીને રિક્વેસ્ટ કરે છે ગણપતિને કે એમની વિશ પૂરી થાય. જ્યારે અમે વિસર્જન કરીએ છીએ ગણપતિની, ત્યારે ગણપતિજી સાથે જ અમે આ ચિઠ્ઠીઓ એમની સાથે જ વિસર્જન કરીએ છીએ અને એ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે ભક્તોએ પોતાની ચિઠ્ઠી મૂકી છે તે ગણપતિ એ લોકોની બધી વિશ પૂરી કરે અને એમની સાથે જ અમે ચિઠ્ઠીઓ વિસર્જિત કરીએ છીએ. મારું નામ ગજાનંદ ટેલર છે અને હું સ્ટાર ગેલેક્સી વિશ્વ વિસ્તારમાં રહું છું. મેં ઘરમાં 5 દિવસ માટે ગણપતિનું સ્થાપન કર્યું છે અને એમાં મેં અમરનાથની થીમ રાખી છે. એમાં મેં લાઈવ કબૂતર પણ રાખ્યા છે જેથી લોકોને સંદેશ મળે અને લોકોને ખબર પડે કે આપણે ત્યાં અમરનાથમાં આ બધું આયોજન ત્યાં પણ છે અને એ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા પણ મળશે. કેટલો સમય લાગે થીમ તૈયાર કરતા? 4-3 મહિના જેવો સમય મારો અંદર ગયો છે અને ખૂબ લગભગ 10-15 વખત તો મને એમને રિનોવેશન કરાવવામાં લાગી ગયા અને બહુ વ્યવસ્થિત પછી કારીગરો પાસે મેં બનાવીને કમ્પ્લીટ કરાવ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મનપા સંચાલિત ગાર્ડનમાં 3 દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ હત્યા તેના મિત્રએ જ કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી મિત્રને ઝડપી પાડ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત મદનલાલ ઢીંગરા ગાર્ડનમાંથી ગત 18 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યો હતો, જેની ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં રહેતા કલ્લુ નિષાદ કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગત રોજ 18 તારીખના રોજ કલ્લુ પાંડેસરાના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ મહાનગરપાલિકાના ગાર્ડનમાં 4 મિત્રો ફરવા ગયો હતો. તે દરમિયાન મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન મિત્રોએ માથામાં લાકડાના ફટકા વડે કલ્લુ પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યા કરનાર મિત્રને અમાવસ રામ પરમેશ મહંતો નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ સમક્ષ આ કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે. પત્ની સાથેના પારિવારિક ઝઘડાથી કંટાળી ટ્રેન નીચે પડતો મૂકી આત્મહત્યા કરવા નીકળેલા સિટી બસના કંડક્ટરને સુરતની ડિંડોલી પોલીસે ઉગારી સરાહનીય કામગીરી કરી હતી. યુવકે શહેરના પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરી પત્નીથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તેવી માહિતી આપી હતી. સુરતના ડિંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી માહિતી મળતા શહેરના પોલીસ કંટ્રોલ રૂમ પર અજાણ્યા એક યુવકનો કોલ આવ્યો હતો. કોલ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ જગદીશ રઘુનાથ પાટીલ તરીકે આપી હતી. પોતે સુરતના નવાગામ ડિંડોલી ખાતે આવેલા રામનગર સોસાયટીમાં રહેતો હોવાની માહિતી તેને પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. કોલ કરનાર જગદીશ રઘુનાથ પાટીલે સુરત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરી જણાવ્યું હતું કે પોતે પોતાની પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.
જેથી તાત્કાલિક ધોરણે આમ પોલીસે સુરત કંટ્રોલ રૂમમાં તરફથી ડિંડોલી પોલીસ મથકની પીસીઆર નંબર 18 તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીસીઓને જાણ કરવામાં આવી હતી. ડિંડોલી પોલીસ મથકના પીએસઆઈ હરપાલસિંહ મસાણી તથા પીસીઆર માણસો તાત્કાલિક લોકેશનવાળી જગ્યા પર પહોંચ્યા હતા, જ્યાં ડિંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલા રેલવે ટ્રેક પાસે પહોંચેલી ડિંડોલી પોલીસે ટ્રેન આવે તે પહેલા જગદીશને ટ્રેન નીચે પડતો મુકતા અને આત્મહત્યા કરતા ઉગારી લીધો હતો. ડિંડોલી પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ મથકના પીએસઆઈ આરજે સુડાજમા દ્વારા પોતાની પાસે એક કલાક સુધી બેસાડી ભારપૂર્વકની સમજણ આપવામાં આવી હતી. દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે દારૂનું વેચાણ કરતા બુટલેગરો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવી છે. તો લિંબાયત વિસ્તારમાં બુટલેગરો દ્વારા એક વકીલ પર હુમલો કરી તેને ધમકી આપવામાં આવી હતી. બુટલેગર રીઢા દ્વારા વકીલ પ્રદીપસિંહ પર હુમલો કરી તેને ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ વકીલ દ્વારા પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી, જ્યારે આ વકીલ પર હુમલો થવાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર વકીલ મંડળમાં જોવા મળ્યા હતા, જેને કારણે વકીલ મંડળ દ્વારા આરોપીઓનો કેસ નહીં લડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ મારામારી અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં સામે સામે ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ દ્વારા પોતાની ફરિયાદ અંગે યોગ્ય કામગીરી ન કરવામાં આવી હોવાને લઈને પણ વકીલ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસવીએનઆઈટી એલેમની એસોસિએશન સુરત તેમજ સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારાની સાથે મળીને આગામી 24મી સપ્ટેમ્બરના રોજ 9 કલાકે સંજીવકુમાર ઓડિટોરિયમમાં અહેસાસ નામથી સંગીત સંધ્યા સ્વરૂપે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ યોજવામાં જઈ રહ્યો છે. આ કાર્યક્રમનો મૂળ હેતુ ભંડોળ ભેગું કરવાનો છે. સુરત ચેપ્ટરના વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમ હાથ પર લેવાનો તેમજ સ્પર્શ નોલેજ સેન્ટરના ઉમદા કાર્યમાં મહત્તમ યોગદાન આપવાનો છે. સ્પર્શ નોલેજ સેન્ટર આંતરિયાળ ગામોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જી, નીટ, જીપીએસસી, યુપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી નિઃશુલ્ક રીતે કરાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ આંતરિયાળ ગામડાઓમાંથી જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય તેને શોધવાની સાથે રહેવાની, જમવાની અને કોચિંગની જવાબદારી ઉઠાવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે રવિવારના રોજ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે સુરત શહેર અને આસપાસના તમામ વિસ્તારના એસવીએનઆઈટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે, તેમજ સુરત શહેરની જનતાને પણ આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. હું અક્ષય પચ્ચીઘર, એસવીએનઆઈટી એલમની એસોસિએશન સુરત ચેપ્ટરનો અત્યારનો પ્રમુખ છું. આપના માધ્યમ થકી હું એ લોકો સુધી એ માહિતી પહોંચાડવા માગું છું કે આવનારી 24 તારીખ એટલે કે આવતા રવિવારે સાંજે 9 કલાકે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમે અહેસાસ નામથી એક સુંદર મજાનો સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારો એ છે કે આ કાર્યક્રમમાં અમે વધુમાં વધુ લોકોને ભેગા કરી શકીએ, વધુ શહેરના દાનવીરોને ભેગા કરી શકીએ અને એ થકી એક ખૂબ સારું ભંડોળ ભેગું કરી શકીએ. અને આ ભંડોળ ભેગું કરીને એસવીએનઆઈટી એલમની એસોસિએશન સુરત ચેપ્ટર સ્પર્શ નોલેજ સેન્ટરને ખૂબ સારી મદદ કરી શકે અને સ્પર્શ નોલેજ સેન્ટર પણ આ કાર્યમાં એટલી જ રીતે કાર્યરત છે અને ખૂબ સારું ભંડોળ એકત્રિત કરવામાં એના કાર્યકરો પણ ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. ને હું માનું છું કે આપના માધ્યમ થકી લોકો સુધી આ માહિતી પહોંચશે અને એનો લાભ અમારી બેઉ સંસ્થાઓને મળશે અને અમે આવા કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહીશું. વર્ષ 1999માં સુરતના પાંડેસરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાના કેસમાં છેલ્લા 24 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટરની કડોદરા ખાતેથી પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા ખાતે આવેલ એક ડાઈંગ મિલમાં આરોપી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. મિલના કામમાં તેના મિત્ર જોડે આરોપીની નજીવી બાબતે ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવત રાખી આરોપી અને તેના અન્ય સાગરીતે પાંડેસરાના ગણેશનગર ખાતેથી પસાર થતા મિત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મિત્રને મારવા દોડેલા આરોપીને છોડાવવા બિપિન મિશ્રા મધ્યસ્થી કરવા થયો હતો, જ્યાં સંચા મશીનના ફટકા વડે જીવલેણ હુમલો કરી બિપિન મિશ્રાને ગંભીર ઇજા પહોંચાડી આરોપી અને તેના સાગરીત ફરાર થઈ ગયો હતો. જે ઘટનામાં બિપિન મિશ્રાનું મોત નિપજતા પાંડેસરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાતા અને તેના સાગરીત વિરુદ્ધ નોંધાયા બાદ છેલ્લા 24 વર્ષથી તે ફરાર હતો. કૈલાસ ઉર્ફે કાલિયા કેવડ દ્વારા એક બાદ એક ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટના બાદ કૈલાસ ઉર્ફે કાલિયો અને તેના સાગરી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બિપિન મિશ્રાને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા,
જે ફરજ પરના હાજર તબીબો તેને મૃત જાહેર કરતા પાંડેસરા પોલીસે મુન્ના પ્રસાદની ફરિયાદ લઈ આરોપી કૈલાસ ઉર્ફે કાળિયા કેવટ અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. અત્યારનો ગુનો નોંધાયા બાદ આરોપી કૈલાસ ઉર્ફે તેનો સાગરીત ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અત્યારના કેસમાં આરોપી કૈલાસ ઉર્ફે કાળિયો કેવટ છેલ્લા 24 વર્ષથી પોતાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો. પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે આરોપી કૈલાસ છેલ્લા એકાદ મહિનાથી પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે આવ્યો હતો અને મચ્છી માર્કેટમાં મચ્છી વેચવાનું કામ કરતો હતો. ચોક્કસ માહિતીને આધારે પાંડેસરા પોલીસની ટીમ 16 સપ્ટેમ્બરના રોજ તેના વતન મધ્યપ્રદેશ ખાતે ફરી હતી. ત્યાં જઈ તેને જાણવા મળ્યું કે આરોપી કૈલાસ ગુજરાત રાજ્યના સુરત ખાતે આવેલા કડોદરા વિસ્તારમાં કામ અર્થે ગયો છે. આ વચ્ચે 24 વર્ષ જેટલો સમય હોવાથી પાંડેસરા પોલીસ તેનો કોઈ મોબાઈલ ફોન નંબર અથવા હાલનો ફોટો પણ ન હતો, જેને કારણે આરોપીની ધરપકડ કરવી પોલીસ માટે ચેલેન્જરૂપ બાબત હતી. પરંતુ પાંડેસરા પોલીસની ટીમ દ્વારા પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસને આધારે કડોદરા ખાતેથી આરોપીનો મોબાઈલ નંબર કાઢી લોકેશન મેળવવામાં આવ્યું હતું, જે લોકેશનની ખરાઈ કરતા આરોપીને કડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરત પાલિકાની સમિતિની રચનામાં નો રિપીટેશન, 12 સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક કરાઈ. સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે પહેલીવાર મહિલાની વરણી. વરાછાની ધરમ એન્ટરપ્રાઇઝમાં ફૂડ વિભાગની તપાસ, લૂઝ ઘી અને કાઉ ઘીના સેમ્પલ લેવાયા. હજીરાના દરિયા કિનારેથી મળેલા 4 કરોડની કિંમતના ચરસના જથ્થાને છુપાવી રાખનાર 3 ઝડપાયા. બીઆરટીએસ રૂટ પર કરોડોના ખર્ચે લગાવેલા તમામ સ્વિંગ ગેટ ભંગાર થયા. નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાય, અસરગ્રસ્તો માટે રાશન કિટ તૈયાર કરાય. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.